મોરવા હડપ વિધાનસભાના ધારાસભ્ય અને નવનિયુક્ત મંત્રી નિમિષાબેન સુથાર સામે દાહોદના આદિવાસી પરિવારમાં રોષ ભવિક ઉઠે છે નિમિષાબેન સુથાર ખોટા આદિજાતિ પ્રમાણ ઉપર ચૂંટણી જીતા છે જેથી તેમનું પદ રદ કરવાની માંગ સાથે દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું હાલમાં જ નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના થઈ છે જેમાં મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર વિજય થયેલા નિમિષાબેન સુથાનને પણ આદિજાતિ મંત્રાલયના મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે તેને લઈને દાહોદના આદિવાસી પરિવારમાં રોષ ભભિકવો ઉઠ્યો છે આદિવાસી પરિવારનું કહેવું છે કે નિમિષાબેન સુથાનના પિતા સામે આદિજાતિ પ્રમાણપત્રને લઈને કેસ ચાલી રહ્યો છે નિમિષાબેનના સર્ટિફિકેટ અને તેમના પિતાના સર્ટિફિકેટ બંનેમાં પેટા જ્ઞાતિમાં ફરક છે અને નિમિષાબેન સુથાનનું આદિજાતિ પ્રમાણપત્ર ખોટું છે એ બાબતે હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં આદિજાતિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમણૂક થતા આદિવાસી પરિવારે વિરોધ નોંધાવી મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર આપી નિમિષાબેન સુથારનું પદ રદ કરવાની માંગણી કરી છે જો તેમનું પદ રદ ન કરવામાં આવે તો આદિવાસી સમાજ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે નહીંડા દાહોદ